ग्राम्य विस्तार में शहरी विस्तार में वसता के झूंपड़ा में के नेहड़ा में बगड़ा में वसता हो तमाम देश बांधव ने खास मारी विनंती है मारा बाप के व्यसन मात्र नो त्याग करजो। आ 75मा महोत्सव से ने आपणो आज़ादी नो तो 75मा महोत्सव प्रसंगे आपणे एवो नियम लईए એવા સંકલ્પ કરીએ ભીષ્મ પ્રતિજ્ઞાઓ કે ચાહે તે થાય પણ હવે કોઈ દિવસ શરીરને ને સંપત્તિને ને પરિવારને દેશને બરબાદ કરે પરમાત્મા આપેલી શારીરિક શક્તિને બરબાદ કરે એવું વ્યસન જિંદગીમાં કોઈ દિવસ માટે અડાડવું નથી। ખાવું પીવું નથી। પ્રત્યેક ભારત દેશનો યુવાન મારી તો એક ભારતીય સંત તરીકે ખાસ વિનંતી છે આજે આ વ્યસનરૂપી રાક્ષસો વ્યસનરૂપી આ બધા જ જે કંઈ કહેવાતા દૂષિત બધા જ તત્વ આપણે ભારત દેશની યુવા શક્તિને ખતમ કરી રહ્યું છે માટે મારા બાપ જાગો વિચારો અને જાણપણા રૂપી દરવાજે અખંડ ને અખંડ ઊભા રહો। પ્રત્યેક માતા પિતા જાગે, પ્રત્યેક પરિવારો જાગે, પ્રત્યેક આડોશી પાડોશીઓ જાગો, પ્રત્યેક જવાબદાર હોય તે બધા જાગો અને આપણા યુવાનોને બાળધનને આપણી યુવાન દીકરીઓને આવા બધા ખોટા દૂષણોથી આપણે બચાવીએ મારા બાપ બચાવીએ, નતર આપણું ભવિષ્ય બહુ જોખમી હશે। આ બધા જ વ્યસનરૂપી રાક્ષસો બહુ ભયંકર છે। પછી દારૂ હોય, બીડી હોય, ગુટકા હોય, તમાકુ હોય કે ગાંજો હોય કે ભાંગ હોય મારા બાપ, પણ બહુ ભયંકર આ બધા રાક્ષસો છે અને આપણી યુવા શક્તિને ભરખી રહ્યા છે, આપણી બાળ શક્તિને ભરખી રહ્યા છે અને એ લોકોએ તો અતિ માજા મૂકી છે તે આપણા ભારત દેશની દીકરીઓને પણ હવે તો પકડી છે ને। દુઃખની વાત છે કે આપણા ભારત દેશનું સ્ત્રી રત્ન જેના ઉપર ઘણી બધી જ આ ભારત દેશની ધરતી અપેક્ષા રાખતી હોય છે, જેના આધારે તો બાળકોના સંસ્કારો વિકસવાના હોય, એની વિકસતા હોય અને એવી જ્યારે ભવિષ્યમાં થનાર માતાઓ આવું ભયંકર વ્યસન કરે। નિષ્ણાતોનું કહેવું એવું છે કે અત્યારે વ્યસન કરતા હોય તો એની 8-10-11 પેઢી સુધી એની અસરો બધી કેન્સલોની થાય છે। ઘણા બધા નિષ્ણાતો એવું ડૉક્ટરો કહે છે કે કોઈને કેન્સલ થાય તો કોઈ કે સાહેબ આમને નથી વ્યસન, નથી બાયનું ખાણાપીણા ખાતા અને બહુ જ સાદો સિમ્પલ ખોરાક ખાય છે, જીવન બહુ સાદું સિમ્પલ છે, ત્યારે નિષ્ણાતો એમ કહે છે કે આમને 4-5 પેઢીએ કોકને વ્યસન હશે। તમે કલ્પના કરો, લોહીના સંસ્કારો અને લોહીનું પોઈઝન 8-10 પેઢી સુધી છે ને પરેશાન કરે છે। માટે વિચારીએ ભારતીય સમગ્ર આપણા યુવાન સમાજ, દીકરીઓ, બાળકો, માતા પિતાઓ, ખાસ મારી વિનંતી છે મારા બાપ, વ્યસનથી બચાવો આપણો દેશ, વ્યસનથી બચાવી આપણા ભારત દેશના યુવાનો, વ્યસનથી બચાવી આપણી શક્તિને। માટે વિનંતી છે, આ વિનંતીને સાંભળવા માટે સૌ કોઈ પ્રયત્ન કરજો।